સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો. તો ચીફ ઓફિસર સબ સલામતના દાવા પોકાર નીકળ્યા અને માત્ર 12 mm વરસાદમાં જ પ્રાંતિજ પાલિકા તંત્ર ઊંધું ઝડપાયું હતું. આગાહી કમોસમી વરસાદ વચ્ચે આગામી દિવસોમાં ચોમાસુ નજીક છે. કમોસમી માવઠા થતા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા પ્રાંતિજ પાલિકાની કામગીરી સહિત પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. તો પ્રાંતિજ ચીફ ઓફિસર રોશનીબેન પટેલ સબ સલામતના દાવા કરી રહ્યા છે. ત્યારે માત્ર 12 mm કમોસમી વરસાદમાં જ અનેક સોસાયટીઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા આગાહીને લઈને તથા પ્રી મોન્સૂન કામગીરીને લઈને અમારી ટીમ તથા મશીનરી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ છે. ત્યારે બીજી બાજુ કમોસમી વરસાદ પડતા માત્ર 12 mm પાણીથી અનેક સોસાયટીઓ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પણ ગટરના ઢાંકણા ખુલાતા પાણી જતું રહ્યું હતું. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાંતિજ પાલિકા પાસે રહેલ 2 મુખ્ય સાધનો, એક ડીવોટરિંગ પંપ અને JCB મશીન બંધ હાલતમાં છે, જેથી પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી. તો પ્રાંતિજ પાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલને સાથે ટેલિફોનિક સંપર્કમાં સબ સલામતના દાવા કરી રહ્યા હતા. ત્યારે ખાસ જરૂરિયાત ડીવોટરિંગ પંપ તથા મુખ્ય મશીન JCB બંધ હાલતમાં છે. ત્યારે બંનેની પ્રથમ જરૂરિયાત હોવા છતાંય બંધ હાલતમાં પડ્યા છે. ત્યારે જો વાવાઝોડું કે કમોસમી વરસાદ કે આવનાર ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે તો નગરજનોને મુશ્કેલીઓ પડશે. ત્યારે ચીફ ઓફિસર રોશનીબેન પટેલના પ્રી મોન્સૂન સબ સલામતના દાવા ઉપર અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે ખરેખર કમોસમી વરસાદ કે ચોમાસામાં વધુ વરસાદ પડશે તો નગરજનોને મુશ્કેલીઓ વેઠવી પડશે તેમ કહીએ તો નવાઈ નથી. ઝીલ રાવલ સાથે ZSTV ન્યૂઝ પ્રાંતિજ.